હેલો ફ્રેન્ડ્સ, બીસી ફ્રેન્ડ્સ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજી, જેને ફરાળમાં ઉપયોગમાં લઈ શકાય છે. અહીંયા 500 ગ્રામ બટાકાને ચોખ્ખા પાણીથી સરસ રીતે સાફ કરી દઈશું. ધોઈ કાઢીને બટાકાને વચ્ચેથી કટ કરી લઈશું, જેથી સરસ રીતે બફાઈ જાય. બટાકા ડૂબે તેટલું પાણી રેડી દઈશું અને 4 સીટી વાગે ત્યાં સુધી એને બાફવા મૂકી દઈશું. બટાકા બફાઈ ગયા છે, વરાળ પણ નીકળી ગઈ છે. આપણે તેને થાળીમાં કાઢી લઈશું. થોડા ઠંડા પડે એટલે એની છાલ કાઢી લઈશું અને થોડી મોટી સાઈઝના સમારી લઈશું. બીજા પણ થોડા મસાલા તૈયાર કરી દઈશું, જેમ કે સિંગદાણા, 2-3 લાલ લીલા મરચાં છે, મીઠો લીમડો, તજ, લવિંગ, લાલ 2-3 સૂકા મરચાં અને તમાલપત્ર, 1 લીંબુનો રસ અને 1 ચમચી જેટલી ખાંડ લઈ લઈશું. વઘાર માટે 1 કડાઈમાં તેલ લઈ લઈશું અને તેલ ગરમ થાય એટલે એમાં જે કાચી સિંગ છે તળી લઈશું. સિંગ તળાઈ જાય એટલે એમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું. તમાલપત્ર, લાલ સૂકા મરચાં, તજ અને લવિંગ પણ વઘારમાં જ નાખી દઈશું. લીલા મરચાં અને મીઠો લીમડો પણ ઉમેરી દઈશું. એમાં આપણે 2 ટીસ્પૂન જેટલી હળદર પાવડર ઉમેરીશું. અને જે નાના ટુકડા કરેલા છે બટાકાના એને આપણે ઉમેરી દઈશું. એક ટીસ્પૂન લાલ મરચું પાવડર નાખીશું. અડધી ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર અને આપણે મીઠું સ્વાદ અનુસાર ઉમેરીશું. શાકમાં બધો મસાલો સરસ રીતે હલાવી દઈશું. બધો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. એમાં ગળપણ માટે થોડી ખાંડ ઉમેરીશું અને ખટાશનો ટેસ્ટ આવે એટલે 1 લીંબુનો રસ પણ એમાં ઉમેરી લઈશું. ફરીથી એને સરસ રીતે હલાવી દઈશું. આપણી બટાકાની સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે. એને તમે એમનેમ પણ ખાવામાં ઉપયોગમાં લઈ શકો છો અને ફરાળમાં પણ ઉપયોગમાં લઈ શકો છો. આવી અવનવી રેસીપીની વાનગી મેળવવા માટે બીસી ફ્રેન્ડ્સ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. સર્વ કરીશું અને ઉપર
કોથમીરથી ગાર્નિશ કરીશું।